એ ભગવાન જેવા સમોસણમાંથી નીચે ઉતર્યા, અસ્થિપાળ રાજાની દાન શાળામાં ગયા અને ફરી એક વાર ભગવાન પોતાના આસન ઉપર બિરાજમાન થયા. સભા સામે ગોઠવાયું, હજારો શ્રમણ શ્રમણીઓ, હજારો નર નારીઓ ગોઠવાઈ ગયા છે. પ્રભુની સામે ઉત્કંઠિત વદને તૃષાતુર નયને પ્રભુની સામે જોતા બેઠા છે કે ભગવાન ફરી કઈ બોલવાના છે. અને ભગવાને શરૂઆત કરી, ગૌતમ તમારે બાજુના દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવું. બે હાથ જોડીને ગૌતમે તહતથી કર્યું. ગૌતમ ગયા, ભગવાનને પૂંઠ ન પડે એવી રીતના ગૌતમ દાનશાળામાંથી બહાર નીકળ્યા છે. મન ભરીને દિલ ભરીને જુએ છે, ખબર નથી આજનું આ દર્શન છેલ્લું દર્શન છે, પણ જુએ છે. અને પ્રભુએ સામે બેઠેલી પરસદાઓ તરફ નજર કરી છે. પ્રભુએ દેશનાનો પ્રારંભ કર્યો વિપાક સૂત્ર. ભગવાને પાપના 55 અધ્યયન અને પુણ્યના 55 અધ્યયન, 55 અને 55 કેટલા થાય, 110 અધ્યયનની શરૂઆત કરી છે. આપણા સદનસીબે આજે પણ વિપાક સૂત્ર મળે છે, પણ આપણા કમનસીબે 110માંથી 90 અધ્યયન ગાયબ છે. માત્ર 20, 10 પુણ્યના 10 પાપના. ભગવાને કહ્યું વિપાક એટલે ફળ, શુભ વિપાક અને અશુભ વિપાક. વિપાક એટલે ફળ, પુણ્યકર્મનો ઉદય થાય તો જીવને શુભ વિપાક, પાપકર્મનો ઉદય થાય તો જીવને અશુભ વિપાક. શુભનો વિપાક એટલે સુખની પ્રાપ્તિ, અશુભનો વિપાક એટલે દુઃખની પ્રાપ્તિ. ભગવાન સમજાવીને કહે છે કે અશુભનો વિપાક સાંભળ્યા પછી એનાથી બચવાની જેમ કોશિશ કરવાનું મન કરો છો, અને શુભનો વિપાક જ એટલે કે સુખની જ અમને પ્રાપ્તિ થાય એવું ઈચ્છો છો તો તમે ભૂલો છો. ચાહે પાપ હોય કે ચાહે પુણ્ય હોય, અંતે તો બેઉ બેડી જ. માણસને જેલમાં પૂર્યો હોય, એકને લોખંડની હોય ને બીજાને સોનાની બેડી હોય, ફરક શું પડે? રાજી થાય? સોનાની બેડી વાળો રાજી થાય? હમ, તને મળી તો એ લોખંડની, જો આપણે સોનાની. કેદીઓમાં ક્યારે એવા પ્રકારો છે? આ 5-સ્ટાર કેદીયા, 3-સ્ટાર કેદીયા, 7-સ્ટાર કેદી હોય છે. વિજય માલ્યાને લાવવો હોય ત્યારે કેટલા નખરા હતા. 5-સ્ટાર ટ્રીટમેન્ટ જેલમાં જોઈએ છે. પણ કર્મનો વિપાક જયારે ઉદયમાં આવે છે, ચાહે સુખ ચાહે દુઃખ અંતે બંધન છે, ચાહે પુણ્ય ચાહે પાપ અંતે બંધન છે. જ્યાં સુધી પુણ્ય કર્મની એક પ્રકૃતિ પણ આત્મામાં રહેલી છે ત્યાં સુધી આત્માનો મોક્ષ નહીં થાય. ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ આ બેનું જો તમે કમ્પેરેટિવ સ્ટડી કરો, અધ્યાત્મના સુખની સામે ભૌતિક સુખ કુછ વિષાદમાં નથી. ત્યાં સુધી તમે તમારા સંસારના સુખમાં ચોટેલા છો. જ્યાં સુધી તમને અનંત સિદ્ધ પરમાત્માના અનંતાનંત સુખનું જ્ઞાન નથી અને ભાન નથી. ભગવાન કહે છે જીવ 8 પ્રકારના કર્મ બાંધતો હોય છે. અવકાશમાં જયારે આ કારમણ વર્ગણના પૂતગલો રહેલા હોય ત્યારે એમાં નામ નંબર નથી. આ પહેલા નંબરનું કર્મ, બીજા નંબરનું કર્મ, પણ આત્માના પરિણામોના આધારે એમાં કર્મના લેબલ લાગતા હોય છે. આ જ્ઞાનાવરણ, આદર્શનાવરણ. તમે જુઠ્ઠું બોલ્યા, તમને જ્ઞાનાવરણ કર્મ. તમે જ્ઞાનને ફાડી નાખ્યું, તમને જ્ઞાનાવરણ કર્મ. બાળી નાખ્યું, ફટાકડા ફોડ્યા, તમને જ્ઞાનાવરણ કર્મ બંધાશે. તમે કોઈને પીડા આપી, અશાતા બેબી, તમે રાગદ્વેષ કર્યા, તમે મોહનીય કર્મ બાંધો. કોઈ કીડીને તમે મારી નાખી, તમારું આયુષ્ય કર્મ હીન બંધાય. તમે અભિમાન કરો, નીચ ગોત્ર. તમે કોકને દાન દેવામાં ડિસ્ટર્બ કરો છો, અંતરાય.